સંચાલન કરવામાં એને મદદરૂપ થાય છે, એટલે શિક્ષકો અન્ય શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવી જરૂરી છે. ઘણી વખત એવું બને એને કે એ ચર્ચા વિચારણા શિક્ષકો સાથે કરે તો કોઈ નવી પદ્ધતિના ઉપયોગ વિશે અથવા તો નવી પ્રયુક્તિ કઈ વાપરવી મારે, કોઈ એકમના શિક્ષણ કાર્ય માટે જુદી જુદી પ્રવિધિઓ કે પ્રયુક્તિઓનો ઉપયોગ કરે તેમાંથી સૌથી વધારે કઈ અસરકારક રહેશે, અથવા તો કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરવો છે તો એ સરળતાથી ક્યાંથી ઉપલબ્ધ થશે, એના માટે શું કરવું, તો એ દિશા સૂચન પણ ત્યાંથી એને મળી શકે છે. અને એ રીતે સ્ટાફ સાથેના જે એનું ડિસ્કશન છે એનાથી એક સોશિયલ જે રિલેશનશીપ છે સ્ટાફ સાથેની એ પણ એસ્ટાબ્લિશ થાય છે. એટલે એ દ્રષ્ટિએ આ કામ છે એની, આ પ્રવૃત્તિ જે છે શિક્ષકની એ ખરેખર મહત્ત્વની છે. શિક્ષકે આ કામ કરવું જોઈએ. એની પછીનું એનું કામ છે એ લેસન પ્લાનિંગ છે. કારણ કે લેસન પ્લાનિંગ વગર વર્ગખંડમાં જવું એ શિક્ષક માટે મુશ્કેલ છે, અથવા તો એના માટે ખોટું કામ છે. અને સૌથી પહેલાં એનું પ્લાનિંગ કરી રાખવું જોઈએ કે મારે શું ભણાવવું છે, કયો હેતુ છે મારો, આ ભણાવવા પાછળનો કયો હેતુ છે, અને એ હેતુ સિદ્ધ કરવા માટે મારે શું કરવું, કઈ કઈ પ્રવૃત્તિ, કઈ પદ્ધતિ, અને એ પદ્ધતિ કે પ્રવૃત્તિ માટે કયા સાધનો કેવી રીતે, શા માટે, કેટલો સમય મારે જોશે, દરેક સાધન સામગ્રીને સંચાલન કરવા માટે કેટલો સમય જોશે, કોઈ સપોર્ટની જરૂર હોય, ટેકનિકલ સપોર્ટ છે કે કોઈ બીજી બાબતોની, તો એના માટે કેવી રીતે મારે આયોજન કરવું, મૂલ્યાંકન કેવી રીતે કરવું, વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કેવી રીતે કરવું, અને વિદ્યાર્થીને જો પ્રવૃત્તિઓ આપવાની હોય તો કઈ કઈ પ્રવૃત્તિઓ આપવી મારે, એની સમગ્ર આખી નોંધ એણે કરવી પડે. અને એ પ્લાનિંગ પ્રમાણે એનું કામ ત્યાં થાય તો વિદ્યાર્થીઓ સાથેનું જે એનું ઇન્ટરેક્શન છે એ વધારે અસરકારક થાય, વિદ્યાર્થીઓને પોતાને પણ મજા આવે ભણવાની, વિદ્યાર્થીઓને દિશા સૂચન મળી રહે, વિદ્યાર્થી શીખતો થાય એવું વાતાવરણ એ રીતે ઊભું થઈ શકે. એટલે પ્લાનિંગ છે એ ખૂબ જ મહત્ત્વનું છે. અને પ્લાનિંગ માટે એણે વર્ગખંડમાં જતાં પહેલાં એણે એના માટેના વિચારો કરી લેવા જોઈએ. છેલ્લો મુદ્દો છે માર્કિંગ એન્ડ ઇવેલ્યુએશન. હવે શિક્ષણ પ્રક્રિયાના અંતે જે નક્કી કરેલા હેતુઓ છે એ હેતુઓ સિદ્ધ થયા કે કેમ, કયો હેતુ હતો અને એ સિદ્ધ થયો, અથવા તો કેટલું બાકી રહ્યું, વિદ્યાર્થીએ કેટલું મેળવ્યું, શું શીખ્યા, કેટલું શીખવવાનું હજી બાકી રહ્યું, તો એના સંદર્ભમાં વિદ્યાર્થીનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો જ શિક્ષકને એનો ખ્યાલ આવી શકે છે. એટલે મૂલ્યાંકન પણ એનો મહત્ત્વનો ભાગ છે શિક્ષક માટે અને અગત્યનું કામ છે. જો મૂલ્યાંકન કરે તો જ એને ખબર પડે કે મેં જે કંઈ કામ કર્યું એ કેટલું અસરકારક થયું, આ જે પદ્ધતિ, ધારો કે નવી કોઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય તો એ પદ્ધતિ કેટલી અસરકારક રહી, પરંપરાગત પદ્ધતિ એના કરતાં ચડિયાતી છે કે એણે જે નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો એ ચડિયાતો છે, વિદ્યાર્થીઓ માટે કઈ પદ્ધતિ કે પ્રવિધિ છે એ વધારે અનુકૂળ છે, તો એ સંદર્ભમાં પણ એને વિચારવું જોઈએ. અને આ બધું કરવા માટે એણે મૂલ્યાંકનનો સહારો લેવો પડે. એટલે મૂલ્યાંકન જે છે એ તમામ લેવલે, માત્ર ને માત્ર પરીક્ષા લેવી એ મૂલ્યાંકન છે એવું નહીં, એનું વર્ગખંડની અંદર એનું જે અવલોકન છે એ અવલોકન પણ આધારે પણ મૂલ્યાંકન થઈ શકે કે અમુક પ્રકારના વિદ્યાર્થીઓ છે અથવા તો એના અમુક વિદ્યાર્થીઓનું વર્તન જે છે એ વર્ગમાં આવું છે, તો એનું સતત તમે એનું અવલોકન કરો, એનું ઓબ્ઝર્વેશન કરો અને એના આધારે તમે એક નિર્ણય ઉપર જાઓ કે આવું વર્તન કરે છે તેથી એને કંઈ આવી સમસ્યાઓ હશે અથવા તો આવું હશે, એના સંદર્ભમાં તમે વિચારો અને એક નાનકડું તમારે સંશોધન પણ કરવું પડે વર્ગખંડમાં એવા વિદ્યાર્થીઓ, અને એ તમે કરો તો જ તમે એનું શું મુશ્કેલી છે એ જાણી શકો. એટલે દરેક લેવલે તમારે સતત મૂલ્ય નિર્ણય કરવો પણ કહેવાનો અર્થ એવો છે. એટલે મૂલ્ય નિર્ણય જ્યાં જ્યાં તમે કરો એ તમારું મૂલ્યાંકન છે. એટલે માત્ર ને માત્ર પરીક્ષા લેવી એ જ મૂલ્યાંકન નથી, પણ વર્ગખંડમાં શિક્ષક તરીકે આ બધી બાબતોને જોતા જાઓ તો એ પણ એક મૂલ્યાંકન છે. છેલ્લે આપણે છેલ્લી પીપીટી જોઈએ. અહીંયા વોટ કેન ડુ અ બેટર એક્ઝિક્યુટિવ ટીચર, અહીંયા પ્રશ્નાર્થ મૂક્યો છે કે એક સારા સંચાલક તરીકે શિક્ષક શું કરી શકે. તો અહીંયા જે મેનેજમેન્ટનો સિદ્ધાંત જે છે આમ આડકતરી રીતે જોવા જઈએ તો
આજે આજનો જે આખી ચર્ચા હતી એમાં મેનેજમેન્ટના જે કંઈ કોન્સેપ્ટ કે જે ખ્યાલો છે અને શિક્ષણની અંદર દાખલ કરવાના સંદર્ભમાં આખી વાત છે. અહીંયા બંને વસ્તુને મૂકી છે. અ ગુડ મેનેજર ઓર એક્ઝિક્યુટિવ કેન ઇન્ક્રીઝ ધી લેવલ ઓફ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ લાઇક ધીસ. અ ટીચર કેન પરફોર્મ લાઇક અ મેનેજર એન્ડ ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ અચિવમેન્ટ ઓફ સ્ટુડન્ટ્સ સેલ્ફ એન્ડ ઇન્સ્ટિટ્યુશન. આનો સાદો અર્થ એવો છે કે ધંધાની અંદર કે વ્યવસાયની અંદર એક મેનેજર શું કરે છે, તો એની જે પ્રોડક્ટ કે એનું જે ઉત્પાદન છે એની ગુણવત્તા કેવી રીતે વધે, એનો જથ્થો કેવી રીતે વધે, એ દિશામાં એ સતત વિચારે છે અને એવા પ્રકારના પ્રયત્નો કરે છે. તો આવું જ કામ શિક્ષકે કરવાનું છે. અહીંયા ઉત્પાદનના સંદર્ભમાં નહીં, એ બિઝનેસ મેનેજમેન્ટના સંદર્ભમાં આખી એની વાત છે. અહીંયા આપણે વર્ગખંડના સંદર્ભમાં વિચારીએ તો શિક્ષકે શું કરવું પડે, એક વ્યવસ્થાપક તરીકે એને શું કરવું પડે, તો એને દરેક તબક્કે એમ વિચારવું પડે કે વર્ગખંડની અંદર જે કંઈ પ્રક્રિયા થાય છે એમાં વિદ્યાર્થીનું સિદ્ધિનું જે લેવલ છે, શિક્ષકનું પોતાનું એનું પોતાનું સિદ્ધિનું લેવલ અને સમગ્ર એની સંસ્થાનું જે એચિવમેન્ટ છે એનું લેવલ કેવી રીતે વધે, એ સંદર્ભમાં શિક્ષકે સતત વિચારતું રહેવું પડે, એ પ્રકારનું એનું વ્યવસ્થાપન કરવું પડે, એવા પ્રકારના એને કાર્યો કરવા પડે અને એવું પ્રકારનું પ્લાનિંગ કરે અને એ પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરે તો જ એ સફળ થઈ શકે, વર્ગખંડને જીવંત રાખી શકે.